अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। આ દીપાલી કે જમારાજ કોઈ લેવા કેમ નથી આવ્યો? મમ્મી પપ્પા, એ દીપાલી સાસુબા પ્રણામ। હા પણ સાગર કુમાર છો ક્યાં? જરા સામે તો આવો। આ રહ્યો ભાઈ, અરે હું પડી ગયો છું તમારા પ્રેમમાં। ભાઈ કોણ છે? કોણ તું? હમ કભી ડ્રાઈવર હૈ તો કભી માલી હૈ, કભી નોકર હૈ તો કભી બાવરચી હૈ। હમ અપને આપ કો બાબુ કહેતે ઓર ખુદ કો પ્યાર સે તો બાબુ બોલીવુડ કહેતે। ભાઈ આ દીપાલી ભાભી અને સાગર ભાઈ નો અવાજ મેં જ કરેલો, તમને લેવા આવ્યો છું, ચાલો સામાન ઉપાડ। હા ઉપાડો છો, ચાલો। એ આ તને સામાન લાગે છે? ડોબા આ ઉપાડ, હાલે હાલે આપી દે, ચાલો લો। ચાલ એક વાત કહું ગુરુજી, હા હું તમારો એટલો મોટો પંખો છું ને। શું છે? અરે ફેન છું, ફેન। પીપ 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 ટી ટી પોપ પોપ પોપ। ભાઈ તું આ મોડે થી ઓન કેમ વગાડે છે? રોબિનહુડ? રોબિનહુડ નહીં, બોલીવુડ બાબુ, બોલીવુડ નામ છે। તું ગાડી ચલાવવા ધ્યાન આપ, તસે ભટકાઈ જશે। એ ભલન ભટકાતી મોત કા કે મોત તો ઉપર વાલે કે હાથ મે, અપને હાથ મે તો ખાલી સ્ટીયરિંગ હે। તમારા નાટક નો ડાયલોગ છે ગુરુજી? અરે તંબુરો, મારા નાટક માં કોઈ સ્ટીયરિંગ હોતા નથી, ખાલી બ્રેક હોય છે, તું આગળ જો। એટલે આ શું બાબુડી હાથે શું કરે? બ્રેક શોધું છું। તું બ્રેક શોધે? ચાલુ કર દઈશ, હું કર દઈશ। ભોગ લાગે, કેટલા વર્ષ થી ગાડી ચલાવે તું? ગુરુજી 10 વર્ષ થી ઈચ્છા હતી, આજે પહેલી વાર ચલાવું છું તમારા લીધે ગુરુજી। અરે ભાઈ તું ત્યાં જો, તું સામે છે, સીધી થઈ લો, ઉભી રાખો। પપ્પા, અરે વાહ ભાઈ વાહ, ગાંઠિયા, થેન્ક યુ બેટા। તું તો નાસ્તો લે, કોડિયું ગળે નહીં ઉતરે મારા। જિજ્ઞાનો સ્વભાવ પહેલાથી ખબર હતી અમને, પણ અમર એનામાં અક્કલ નથી। વહુમાં વધારે અક્કલ હોય ત્યારે પછી વર પોતાની અક્કલ વાપરવાનું છોડી દે। તમે આમ હસી ના કાઢો પપ્પા। અરે દીકરા, રડીને દિવસો કાઢવા કરતા હસી કાઢવું વધારે સારું, શું કહો છો સરકાર? અરે પણ દીપાલી, શું કામ આટલી ઉકળે છે? અરે રોજ ઉકળે છે, એટલે રસોડા મસ્ત ગરમ ગરમ ચા, આજુ ફુદીના વાળી, એ બધું છોડો બાબુ મશાય, ખાઓ મારા હાથના ગરમ ગરમ ભજીયા, ને ખતમ કરો કજિયા। ક્યા બાત હે, મસ્ત બ્રાસ બેસાડ્યો તમે, બીજો બ્રાસ એવી રીતે બાબુ અંદર જઈને તારું કામ કર। ઓકે મમ્મી, વાત આટલી બધી આગળ વધી ગઈ હતી છતાં તમે મને એક ફોન પણ ન કર્યો। દીપાલી દીકરા, બધાના ઘરમાં થોડી ચડપડ તો થયા જ કરતી હોય છે, આ વખતે વાત થોડી વધી ગઈ હતી, અમે પણ સામે અકળાઈ ગયા હતા, પણ કંઈ વાંધો નહીં, બધું સરખું થઈ જશે અને અમે પાછા જતા રહીશું। ના, જ્યાં સુધી અમર અને જિજ્ઞા આવીને માફી નહીં માંગે ત્યાં સુધી તમારે અહીંયા જ રહેવાનું છે। હા પપ્પા, આ ઘરને જમાઈનું ઘર નહીં, દીકરાનું ઘર માનીને રહેવાનું છે, નિસંકોચ। અને થોડા સેટલ થઈ જાઓ પપ્પા, પછી મારા બોસને પણ મળવા છે મારે। અરે બહુ મોટા ફેન છે તમારા, જ્યારે એમને ખબર પડી કે તમે મારા સસરા છો, શ્રી હરીન્દ્ર પાઠક નટ સમ્રાટ, એકદમ ઓફિસમાં વટ પડી ગયો મારો સાંભળો। અને એમના વાઈફને પણ એક્ટિંગનો થોડો શોખ છે, લંડનથી કંઈક કોર્સ પણ કરી આવ્યા છે। વાહ, લંડન, ચોક્કસ મળીશું ભાઈ। હા બસ બસ, નટ સમ્રાટ મારી સેવા કરે ને એના શોભે। એવું છે? ભલે, કાલથી બીજાની બૈરીની સેવા કરીશ બસ। ગરી પણ હોય તો મને શું ખબર પડવાની છે? તમે આટલા બધા નાટકો કર્યા છે, આટલી બધી હિરોઈન સાથે કામ કર્યું છે, સાચું કહો કેટલી વાર લપસ્યા છો? અરે બાપ રે સરકાર,
આટલા વર્ષે તમે આવો ખતરનાક સવાલ પૂછ્યો. તમારું પેલી ચિત્રા દેવી સાથે નામ ચગ્યું તું અને પ્રેમગ્રંથ નાટકમાં એની હિરોઈન સાથે તમારા લવ દ્રશ્યમાં વન્સ મોર બોલાતું તું. એ ભાઈ તો શું બુરખા પહેરીને જોવા આવતી હતી કે શું? શું તમે પણ